જિલ્લામાં દલિત સમાજની યુવતી પર થયેલ અત્યાચારને પગલે દેશભરમાંથી આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉઠવા પામી છે। ત્યારે આજ સુરત શહેરમાં પણ આ જઘન્ય અપરાધ બાબતે આરોપીઓને ફાંસીની સજા થાય તેમજ આ તમામ બળાત્કારીઓને બચાવવાના પ્રયાસ કરનાર તથા તેમાં મદદગારી કરનાર પોલીસ કર્મી પ્રશાસન તથા રાજકીય નેતા અને પુરાવાનો નાશ કરનાર સ્થાનિક પોલીસ તથા પીડિત યુવતીના પરિવારજનોને ધમકાવનારાઓની ઉપર પણ કડકમાં કડક સજા થાય તેવી માંગ સુરત ખાતે કરવામાં આવી હતી। नाम सागर भाई सालुंके। अमे रजूआत जे हथरस में जे महिला छोकरी बलात्कार थयुं अने जेने हत्या करी छे तो आना विषय अमे लोको आव्या छे माननीय श्री कलेक्टर साहेब ने आवेदन आपवा माटे कि जे आ दलितनी ज नथी आ भारत देशनी बेटी हती तो आना उपर जे हत्या करी छे अने जे बलात्कार कर्यो छे अने जे यूपीनी सरकार आ जे सबूतने मिटाववानो प्रयत्न करी रही छे तानी पुलिस सबूतने मिटाववानो प्रयत्न करी रही छे तो आना सामे अमे कड़क में कड़क पगला भरवानुं काम करी रह्या छे कि जे यूपीनी सरकार जे सबूत मिटाई रही छे अने आ लोकोने जे बलात्कार्यो छे आ लोकोने तो फांसी मळशे ज पण जे आना पाछळ जे सबूत मिटाववानो प्रयत्न करी रह्या छे जे मंत्री तंत्रीओ अने जे अधिकारीओ छे जे पुलिस प्रशासन छे एवा એવા લોકો જે સબૂત મિટાવવાના પ્રયત્ન કરી રહ્યા છે ને આ લોકોને ઉપર કડકથી કડક પગલાં ભરો અને એવા બળાત્કારીઓને ફાંસી આપો એવી અમારી માંગણી છે। રાજપૂત કાજલ, આજે અમે છે ને એક યુવતીને અન્યાયમાં ન્યાય મેળવવા માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે। તમે જોયું હાથરસની ઘટના જે બની છે, એ યુવતીને રાતોરાત એ લોકોને અગ્નિદાહ આપી દીધેલો છે, એના પરિવારને મળવા દેવામાં નથી આવ્યા। અત્યારે અમે હાલ અમે લોકો ન્યૂઝમાં જોઈને આવ્યા છે કે એના પરિવારને એ લોકોના ફોન ટ્રેસ કરે છે, એના પરિવારને અંદર ગોંધી રાખે છે, તો શું કામ આ લોકો આવી રીતના બીવે ગભરાવી નાખે છે લોકોને। અને આપણે સુરતની જ આપણે ઘટના જોઈએ, સુરતની શું લિંબાયતમાં શું હોય કે પાંડેસરામાં હું દર બે દિવસે એક બળાત્કારની ઘટના સામે આવે છે, તો આપણા સુરતની અંદર જો એક સાંસદ તરીકે એક લેડીઝ બે એક સ્ત્રી જતા હોય સાંસદ તરીકે, તો એમને ન્યાય અપાવવા માટે એમને જો એ અહીંયાથી રજૂઆત નથી કરી શકતા તો એ પાર્લામેન્ટમાં શું રજૂઆત કરશે। જ્યારે અમારી કોંગ્રેસની સરકાર હતી ત્યારે મનમોહનસિંહને જ્યારે એ સ્મૃતિ ઈરાની એક સાંસદ છે કોંગ્રેસના મનમોહનસિંહને બંગડી મોકલી શકતા હોય, તો પછી અત્યારે કેમ એ લોકો એ ચૂપી સાંધીને બેઠેલા છે। અને સુરતમાં જોઈ લો, સુરતની અંદર પણ એક 7 વર્ષની છોકરીની ઉપર જો રેપ થયો હોય તો એ 7 વર્ષની છોકરી જો સુરક્ષિત નથી તો 21 વર્ષની છોકરી તો ક્યાંથી સુરક્ષિત રહેવાની। અને આ એક ભાજપનો જે કહેવાય ને કે નારો હતો, બેટી પઢાવો બેટી બચાવો અને બેટી પઢાવો, જો બેટી બચી જ નહીં શકે તો બેટી ક્યાંથી આગળ પડશે।